कोरोना वायरस ने लई केंद्र सरकारे समग्र देश में लॉकडाउन आप्या बाद देशना तमाम धार्मिक स्थळोने बंद करी देवामां आव्या हता। लगभग 3 मास जेटला समयगाळाथी बंद रहेला धार्मिक स्थळो हवे अनलॉक 1.0 नी जाहेरात बाद एक पछी एक खुलवा माड्या छे। त्यारे प्रसिद्ध यात्राधाम अंबाजी मंदिर पण 25 मार्च थी दर्शन करवा माटे बंद करी देवामां आव्युं हतुं। लगभग 3 मासना समयगाळा बाद प्रसिद्ध यात्राधाम अंबाजीना द्वार भक्तो माटे खुलवा जई रह्या छे। आवतीकाल 12 जून थी अंबाजी मंदिरना द्वार भक्तो माटे खुल्ला थशे। તે પહેલા મંદિરને સંપૂર્ણ રીતે સેનેટાઇઝ કરી દેવામાં આવ્યું છે। આવતીકાલથી મંદિર ખુલી રહ્યું છે ત્યારે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાએ મંદિરના સ્ટાફ જોડે ખાસ બેઠક યોજી હતી અને આ બેઠકમાં મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓના સ્વાસ્થ્ય અંગે ખાસ ચર્ચા કરવા ઉપરાંત મંદિરમાં દર્શન દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે અને મંદિરમાં આવતા ભક્તોને મંદિરમાં માસ્ક સાથે અને સેનેટાઇઝ કર્યા બાદ જ પ્રવેશ આપવાની સૂચના આપવામાં આવી હતી। આવતીકાલે 12 તારીખથી અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે ખાલી દર્શન પૂરતું ખુલ્લું થવાનું છે। આ બંને રીતે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, ઓફલાઈન અને ઓનલાઈન। જે બહારથી આવે છે, ખાસ કરીને સ્થાનિક અંબાજીથી જે કોઈ બહારથી આવશે, જિલ્લાના બહારથી, એમના માટે ઓનલાઈન દર્શન માટે બુકિંગની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને એમને જે તે સ્લોટમાં દર્શન કરવાનું રહેશે। દર્શનાર્થી જ્યારે દર્શન માટે અહીંયા અંબાજીમાં આવશે તો એમના માટે દર્શન કૂપન લેવાનું ફરજિયાત રહેશે। ત્યારથી એ લાઇનમાં આગળ જશે, વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવેલ છે। જે લાઇન છે દર્શન માટેની એ પણ પૂરતી તકેદારી રાખીને વ્યવસ્થિત રીતે બનાવવામાં આવેલ છે। શરૂઆતમાં જ શક્તિદ્વાર પાસે એમનું ફીવર છે કે નહીં એ પણ ચકાસણી કરવામાં આવે છે। મેટલ ડિટેક્ટરથી એમની સુરક્ષા માટે પણ ચકાસણી કરવામાં આવશે। લાઇનમાં જુદી જુદી જગ્યાએ સેનિટાઈઝર મૂકવામાં આવેલ છે, જેથી કરીને સેનિટાઈઝ વ્યવસ્થિત થાય, રેલિંગ પણ સેનિટાઈઝ થાય। ફીવર માપવા માટે 3-4 જગ્યાએ અમે વ્યવસ્થા ગોઠવી છે। સ્કેનર દ્વારા થર્મલ ગનથી જુદી જુદી જગ્યાએ ફીવર ચકાસવામાં આવશે। માતાજી માટે જે ચડાવવા આવે છે એ ચડાવવા માટે પણ બહારથી જ લેવા માટે એક અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવેલ છે અને પછી દર્શનાર્થી દર્શન કરીને ક્યાંય પણ સ્પર્શ કર્યા વગર એક્ઝિટથી બહાર જશે। પોતાનો પગરખું હોય અથવા લગેજ હોય એ લઈને એ સુરક્ષિત રીતે બહાર જાય એ વ્યવસ્થા ઊભી કરવામાં આવેલ છે। ખાસ અહીંયા આ જો મંદિર ખુલ્લું કરવાની વાત છે એ ખાલી દર્શન પૂરતી છે। સવારની આરતી, રાજભોગ આરતી અથવા સાંજની આરતીમાં કોઈને પણ પ્રવેશ નહીં મળે। માસ્ક પહેરવું અહીંયા ફરજિયાત છે। ખાસ કરીને મારી અપીલ છે કે 60 વર્ષ ઉપરના નાગરિકો, સગર્ભા બહેનો અને 10 વર્ષથી નાના બાળકો દર્શન માટે ન આવે। બાકી જે નાગરિકો છે એ પણ પોતાની સાવચેતી રાખે અને સાથે સાથે જે આવનાર બીજા શ્રદ્ધાળુઓ છે એમના માટે પણ એ સ્પ્રેડર ન બને એ તકેદારી પોતે પણ રાખે અને મંદિરના મેનેજમેન્ટને સહયોગ કરે એવી હું અપીલ એમને કરું છું। પ્રસાદની અત્યારે વ્યવસ્થા બંધ રાખી છે, ભોજનાલય પણ બંધ રહેશે, ખાલી મંદિર દર્શન પૂરતું ખુલ્લું રહેશે। ગબ્બર શક્તિપીઠ એ ત્યાં પણ બધી જ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવેલી છે।